વૈષ્ણવ જન તો રે કહીએ જે પીડ પરાય જાણે રે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નાણે રે વૈષ્ણવ તો તેર કહિ આદરણીય કનુભાઈ પ્રભાબેન અને આપણે સૌ બહુ હોંશથી આવ્યો છું સૌરાષ્ટ્રથી કાઠિયાવાડનું પ્રતિનિધિત્વ કરવા અહીં આવ્યો છું એટલા માટે કે તમે જેનું સુરતમાં સન્માન કરો છો એ અમારો કાઠિયાવાડનું રતન છે અને કદાચ જગત આખું જેને યાદ કરે શિક્ષણમાં યાદ કરે એમાં પણ ઉચ્ચ શિક્ષણમાં યાદ કરે એમાં પણ યુનિવર્સિટીમાં સફળ થયા છે એવું યાદ કરે એવું લગભગ કોઈ જડે નહીં એનું એક કારણ એ છે કે શિક્ષણ એમાં ઉચ્ચ શિક્ષણ એમાં યુનિવર્સિટી એમાં ખરેખર કાંઈ કરવાનું હોતું નથી રાજકારણ સિવાય એમાં જ્યારે કનુભાઈ આવ્યા ત્યારે એણે એક વાક્ય પ્રયોગ કર્યો હતો કે હું રાજકારણના જોડા કેમ્પસની બહાર ઉતારીને કુલપતિ થયો છું એટલા માટે શિક્ષણ જગતમાં ઉચ્ચ શિક્ષણમાં યુનિવર્સિટીમાં કોઈનું યશસ્વીપણે ભારતભરમાં એક જ કુલપતિનું નામ લઈ શકાતું હોય તો એનું નામ ડૉક્ટર કનુભાઈ માવાણી છે આ કંઈ મારો અહોભાવ નથી મારું શરીર જ અહોભાવનું બનેલું છે એટલે વધુ કાંઈ અહોભાવને લઈને કહું છું એવું નથી પણ અમે બધાએ બહુ નજીકથી અનુભવ્યું છે અંગત રીતે અનુભવ્યું છે ડોલર કાકાએ જે યુનિવર્સિટીની સ્થાપના કરી એ યુનિવર્સિટી છ જ વર્ષ ઉછળતી કૂદતી હસતી રમતી પ્રગતિની હરણફાળ ભરતી અને ખિસ્સે ખમતીધર થઈ હોય એવી એક જ વખત થઈ છે એ કનુભાઈના વખતે થઈ છે અને એ છ વર્ષ દરમિયાન કનુભાઈના જમણે કે ડાબે કે આગળ કે પાછળ ઊભા રહેવાની મને તક મળી છે એટલે હું આજે તમારી પાસે અહીંયા આવ્યો છું મને ને તમને ખૂબ આશ્ચર્ય થાય કે સામાન્ય સંજોગોની અંદર સામાન્ય સંજોગોની અંદર ઘણા લોકો પંચોતેર પૂરા કરતા હોય છે ઘણાના તો દીકરા દીકરીઓને પંચોતેર થઈ જાય પછી ખબર પડે થઈ ગયા તો કે હા ખ્યાલ જ ન આવ્યો કારણ કે લગભગ સિત્તેર પછીની ઉંમરની વ્યક્તિ ખૂણામાં બેસતી હોય છે અને આપણને આવતા જતા સમય મળે તો કેમ છો બાપા એમ આપણે કહેવા ટેવાયેલા હોઈએ છીએ એવી જ્યારે તાસીર ચાલતી હોય ત્યારે કનુભાઈને પંચોતેર વર્ષ થાય અને આવડો મોટો સભાખંડ આખું સુરત હિલોળે ચડીને આટલું જાજરમાન સન્માન કરતું હોય હું તો કનુભાઈ માવાણી અભિવાદન સમિતિને સંજયભાઈને અને સૌને ખૂબ જ અભિનંદન આપું છું કે એમણે એક મોટા ઉત્સવ તરીકે આજના સમારંભને અહીંયા રજૂ કર્યો એ બીજી ઓક્ટોબરે જન્મ્યા છે એટલે એ ગાંધી જેટલા વિરાટ છે અને શાસ્ત્રી જેટલી જ વામન રહીને કામ કરવા ટેવાયેલા છે કારણ કે એ બે વિરલ વિભૂતિઓનો જન્મદિવસ છે હું બહુ રાજી થયો કે તમે ખાદીનો રૂમાલ પણ આજે આપ્યો છે અને આજે ખાદીને યાદ કરીને પુસ્તકને ખાદીમાં લપેટીને એનું વિમોચન કર્યું છે આ ખાદી છે એ પરિશ્રમનું બહુ મોટું પ્રતિક છે જે મહાત્માજીએ આપણને આપ્યું અને મને એમ કહેવું જોઈએ કે જો કનુભાઈ વિશે વાત કરવી હોય તો એ પરિશ્રમ સિવાય એણે આ પંચોતેર વર્ષમાં કંઈ કર્યું નથી અને એ પરિશ્રમ જે કંઈ કર્યો એમાંથી એંસીથી પંચ્યાસી ટકા પરિશ્રમ સામી બાજુએ જાય એવો કર્યો છે મિત્રો હું કદાચ અતિશયોગથી લાગે તો પણ એમ કહેવાનું પસંદ કરું કે સારા માણસોને આપણે સાચી જગ્યાએ મૂકી શકતા નથી સારા માણસોને આપણે સાચી જગ્યાએ મૂકી શકતા નથી ભૂલથી જો મૂકાય જાય તો તેને ત્યાં શાંતિથી બેસવા દેતા નથી અને તેમ છતાં એ કનુભાઈની જેમ માથાભારે થઈને બેસે અને પ્રદાન કરે તો એ જાય ત્યારે એને સારી રીતે જવા પણ દેતા નથી આ ત્રણેય વાક્યો હું બોલ્યો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કનુભાઈ માવાણીને લાગુ પડતા છે કારણ કે તમે જે સમારંભ યોજો એવો સમારંભ અમે એમને વિદાય આપતી વખતે યોજી શક્યા નહોતા એટલા અમે નગુણા છીએ મને તો બહુ આનંદ છે નીતિનભાઈ કે આજે આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નાતે અહીંયા આવ્યા છો હું બહુ જ અભિનંદન આપું છું નહીં તો અત્યારના એટલું બધું હલકું રાજકારણ આવીને ઊભું રહ્યું છે કે તમે કનુભાઈના અભિવાદન સમારંભમાં જાઓ તો તમારે આવતીકાલે કદાચ ખુરશી છોડી દેવી પડે હું તમારી હિંમતને પ્રણામ કરું છું આ વાત મેં બહુ સાચી કીધી છે પહેલી ટર્મ જ્યારે પૂરી થઈ ત્રણ વર્ષની ત્યારે ત્રણ દિવસ પહેલા કનુભાઈએ પોતાનો ચાર્જ સોંપવાની તૈયારી બતાવી હતી અને કનુભાઈ એમ કહ્યું હતું કે જો મને ત્રણ દિવસ પહેલાં ફરી બીજી ટર્મનો ઓર્ડર નહીં મળે તો હું એ ચાર્જ સંભાળીશ નહીં અને મને બહુ જાહેરમાં કહેવામાં એ કોઈ હરકત નથી કે તે વખતના મુખ્યમંત્રીએ સર્ચ કમિટીને એવી સૂચના આપી હતી એક જ નામ મૂકજો ત્રણ ન મૂકતા મને તમને ખ્યાલ છે એ મુખ્યમંત્રીનું નામ કેશુભાઈ પટેલ હતું અને એને સર્ચ કમિટી ત્રણ નામ આપે એમાંથી સરકાર એકને પસંદ કરે પહેલા નંબરને પસંદ કરે કશુભાઈએ કહેલું એક જ નામ મૂકજો અને એ એક નામ રિપીટ કરવા માટે જે મૂકાણું એ કનુભાઈનું હતું એ ત્રણ દિવસ પહેલાં જાહેર થયેલું હતું અત્યારે જે ઇન્ચાર્જ કુલપતિઓ ચાલ્યા કરે ઇન્ચાર્જ કુલપતિઓ ચાલ્યા કરે યુનિવર્સિટી ભૂલી થાય કે હાચા કુલપતિ હોય ત્યાં સુધી ઇન્ચાર્જ ચાલે એ અમારી યુનિવર્સિટીના ઇતિહાસમાં પણ પહેલી વખત કદાચ એવું બન્યું કે ટર્મ પૂરી થાય એ પહેલા નવા એટલે કે સેમ કુલપતિને રિપીટ કરવામાં આવ્યા છ વર્ષ પૂરા કરીને જ્યારે કનુભાઈ આ બાજુ આવતા હતા અને આનંદનો વિષય એ હતો શાંતિ આનંદનો વિષય હતો ત્યારે છ વર્ષ પૂરા કરીને આવતા હતા ત્યારે કનુભાઈએ જે કાંઈ પ્રદાન કર્યું હતું એમાં એને ખોટું શું કર્યું એના માટેની એક સર્ચ કમિટી નીમવામાં આવી તપાસ સમિતિ નીમવામાં આવી આ કદાચ કોઈને ખબર નથી સાહેબ હમણાં એને સાફો પહેરાવતા હતા ત્યારે એના માથા ઉપર બરાબર સાફો બેસતો નહોતો એટલે મેં કબું કનુભાઈ દક્ષેશભાઈને કહ્યું કે આના માથા ઉપર સાફો ન બેસે આના માથા ઉપર માછલા ધોવાય એ જ એને ફાવેલું છે હંમેશા એના જિંદગી પર આ જ થયું છે સર પણ તેમ છતાં ખુમારી સાથે ખુમારી સાથે પોતાના કુલપતિના નિવાસમાંથી મીડિયાની હાજરીમાં મીડિયાને ઇન્ટરવ્યૂ આપીને એમણે સુરત તરફ પોતાની ગાડી લંબાવી ત્યારે હું અનામિક જેવા મિત્રો હાજર હતા આ વાત હું આજે એટલા માટે કહું છું હું મેં એક શરૂઆતમાં કહ્યું કે હું જ એટલા માટે આવ્યો છું કે જે અમે ચૂકી ગયા હતા તે તમે સુરતે આજે પૂરું કર્યું છે એટલે હું અમારો ટચલી આંગળીનો ટેકો કરવા તમારી સામે આવ્યો છું તમને ખબર નથી મિત્રો યુનિવર્સિટીની કંગાળિયત કેટલી હોઈ શકે કેટલી હદ સુધીની કંગાળિયત હોઈ શકે એ જાણવું હોય તો તમારે ઓગણીસો પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણુંની આસપાસની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થિતિ જાણવી પડે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પગાર ચૂકવવા માટેના પૈસા નહોતા અને અમને બધાને રોકડો પગાર આપવામાં આવતો કેમ રોકડો પગાર આપવામાં આવતો કારણ કે જો ચેક ટ્રેઝરીનો બેન્કમાં જમા થાય તો ઓવરડ્રાફ્ટમાં એ બેન્ક કાપી લે ને અમને પગાર ન મળે એટલા માટે કનુભાઈ સહિતને પહેલો પગાર રોકડો ચૂકવવામાં આવ્યો કોથળી મોટી આપવામાં આવી કે આ તમારો પગાર અને કનુભાઈએ એ સહન ન કરી લીધું સામાન્ય રીતે તો ઘણા બધા લોકો કુલપતિ થાય ને એટલે એની એક જીવનની જીજીવિષાશાલી પૂરી થઈ જાય કે હવે સરકારને જે કરવું હોય તે કરે આપણે માત્ર અંદર અંગૂઠો પાડશું કનુભાઈએ કીધું કે આ કેમ રોકડો પગાર આપો છો પેલું કવર આવું રોકડું કેમ તો કે સાહેબ આપણે ત્યાં રોકડું જ અપાય એમ છે કોઈના ખાતામાં જમાય થાય એમ નથી તો કે કેમ તો કે આપણે પોણા બે કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ છે યુનિવર્સિટી ઉપર દેવું છે કોનું દેવું છે તો કે આ જે બેંકને આપણે મકાન આપ્યું છે એનું એ બેન્કને રાહત દરે દસ રૂપિયા કેવા ભાડેથી આપેલું મકાન એ બેંકે એમ કે છે કે તમારો પગારનો ચેક આવશે તો પોણા બે કરોડમાંથી બાદ કરી નાખશું પગાર નહીં આપીએ બિકોઝ ઓવરડ્રાફ્ટ ચાલે છે અને મારે કહેતા બહુ જ આનંદનો વિષય છે એક મહિનામાં બીજો પગાર થાય તે પહેલાં કનુભાઈએ સેન્ટ્રલ બેંકના અધિકારીઓને મુંબઈથી દોડાવ્યા અને એને કહ્યું કે તમે બેંકની જગ્યા ખાલી કરો મારે પ્રાઇવેટને આપી દેવું છે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રણ ગામના ત્રિભેટે ઉભેલી યુનિવર્સિટી છે અને ત્રણેય ગામના ખેડૂતનો બહુ મોટો વ્યવહાર સેન્ટ્રલ બેંકમાં ચાલે એ અધિકારીઓએ કીધું કે શું થયું સાહેબ તો કે અમે તમને જગ્યા આપીએ તમે અમારા લોકોનું બધું કામ કરો અને તમે અમારા પૈસા કાપી લ્યો તમે અમને મદદ ન કરી શકો હું તમને ગેરંટી આપું છું કે છ મહિનાની અંદર તમારો ઓવરડ્રાફ્ટ હું પૂરો કરાવીશ પણ આવતા મહિને મારા કર્મચારીઓનો પગાર બેંકના ખાતામાં ચેકથી થવો જોઈએ અને થયો થયો એ શું દેખાડે છે કરો તો બધું થાય પણ કરવા માટે હિંમત જોઈએ છાતી જોઈએ છાતી મને કહેતા જરા પણ નાનપ લાગતી નથી સાહેબ દેશભરની અંદર કામ કરીને જેણે પોતાની છાતીવાળા પુરુષની છાપ ઊભી કરી હોય તો એકમાત્ર કનુભાઈ માવાણી છે અને એટલા માટે હું અને જય છેક સૌરાષ્ટ્રથી દોડીને અહીંયા આવ્યા છે છ મહિનામાં ઓર્ડ્રા પૂરો થયો અને છ વર્ષે જ્યારે એમણે યુનિવર્સિટી છોડી ત્યારે એકવીસ કરોડ રૂપિયાનું યુનિવર્સિટી વિકાસ ભંડોળ અમારા માટે મૂકીને ગયા કે જેમાંથી અમે નીતિનભાઈ જેવા લોકો અત્યારના રાજ કરીએ છીએ રાજ અમારા એના પછીના કનુભાઈ પછીના જેટલા કુલપતિઓ આવ્યા એના મોઢા હસતા એટલે રહ્યા છે કારણ કે છ વર્ષ આ કનુભાઈ ત્યાં રહીને પરસેવો પાડી ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર નંબર વન યુનિવર્સિટી સાહેબ અમને કોઈ એક રૂપિયાની ખીલ્લી ઉધાર નહોતું આપતું એ વેટાણે હું એક સંસ્થાનો વડો હતો એટલે મને ખબર છે બધું નક્કી થઈ જાય ને પછી એમ કહીએ ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો તો પછી ફોન કરશું પછી આપણને ખબર પડે કે આપણી હાલત એવી છે નાણાંકીય કે આપણને કોઈ સાથ આપતું નથી અમને કોઈ એક ખીલી ના આપે સાહેબ આ રિયલિટી છે દર મહિને રોકડો પગાર થાય ને તો અમારે ત્યાં લેણિયાતોની મોટી ફોજ ઊભી રહે મેં જેના લીધા હોય એ બધા પહેલી તારીખે લાઇનમાં ઊભા કે આ બહાર નીકળેલ એની પાસેથી આપણે લઈ લઈ માર્કેટ ભરાતી માર્કેટ આ સિચ્યુએશનમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નંબર વન યુનિવર્સિટી દીપચંદભાઈ ગાર્ડી જેવા માણસે એમ કીધું કે કનુભાઈ માગે તે કોરો ચેક હું એને અર્પણ કરવા તૈયાર છું અને આપણને એમ લાગે ને સાહેબ કે આ કનુભાઈ બહુ સીધા સરળ પણ એના ખિસ્સામાં એક નાનકડો કાગળ રાખવા કહેવાયેલા ઘડી વાળેલો કાગળ જેમ કામ વધતું જાય એમ ઘડી વધતી જાય અને એની ઉપર એ લીલી સાઈથી ગડબડિયા અક્ષરથી કે જે કનુભાઈને જ ઉકલે બીજા કોઈને ઉકલે જ નહીં એની જેમ એ બધા આંકડાઓ લખ્યા હોય દીપચંદભાઈ ગાર્ડલી એક સાથે ચૌદ ભવનોને દાન દેતા હોય દીપચંદભાઈને એ કહેતા હોય કે આને તમે ઓગણીસ આપ્યા છે એકવીસ બાકી છે આને તમે બત્રીસ આપ્યા છે હજી અઢાર બાકી છે અને અમે સામે બેઠા બેઠા વિચારતા હોઈએ કે આને આટલું બધું કેમ નોલેજ છે ક્યાંથી જાણે છે આ એવું માનવાને કારણ નહીં કે શિક્ષણ જગતની અંદર બહુ માહિર છે કનુભાઈ એવા માહિર નથી પણ એને યાદ રાખ્યું છે કે હું માહિર નથી અમારે તો હા ઢબુડીના ઢ જેવા આવે ને એ પોતાની જાતને બાદશાહ ગણીને બેઠી જાય ઝાડા પછી મને બરાબર યાદ છે હું કનુભાઈ તો મારા વડીલ છે આત્મીય સ્વજન છે બહુ જ અંગત રીતે કહું કે કોઠાસૂજનો કોઈ માણસ અમારે ત્યાં હોય કોઠાસૂજનો તો એ કનુભાઈ ઘણી વાર એની પાસે પ્રશ્ન રજૂ કરવા જાય ત્યારે ખબર પડે કે આમાં કનુભાઈને ક્યાંય ટપ્પો પડ્યો નથી ખબર પડી જાય તમને જઈને ખ્યાલ છે કે મારી એકેડેમિક સ્ટાફ કોલેજમાં અધ્યાપકોને ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હોય અને હું પહેલી વખત કનુભાઈને કહેવા ગયો કે આપ ઉદઘાટન કરવા આવો એક સમારંભનું એટલે કે તમે શું કરો મેં કોમે અમે બધા અધ્યાપકોને ટ્રેનિંગ આપી એટલે કે ટ્રેનિંગ આપો તો શું કરો એટલે મેં કીધું એને જે નવું નવું હોય એ બધું શીખવીએ જૂનું જે બધું છે એ સાફ કરી દઈએ એટલે મને કે તમે સર્વિસ કરો ટૂંકમાં મને આજ કો લાગ્યું કે અમે કોની સર્વિસ કરી મને કે તમારું ટૂંકમાં અધ્યાપકોનું ગેરેજ છે હું બહાર નીકળ્યો તો મને એમ થયું કે મારે કનુભાઈને કેમ સમજાવવું કે આ ગેરેજ નથી પણ એણે એ જ વાત અમારા ઉદઘાટન સમારંભમાં આવીને કહી પોતે નિખાલસ એટલા મને ખબર પડી કે માણામાં મશીનમાં કંઈક બગડે ત્યારે જેમ ગાડી ગેરેજમાં મૂકી આવો એમ અધ્યાપકોમાં કાંઈક બગડે ત્યારે અહીંયા જઈને મૂકી દઉં એવું કામ તમે કરો છો આઈ સ્ટીલ રિમેમ્બર નીતિનભાઈ આઈ વોઝ સો શોક ડેટ ફર્સ્ટ પેજ મને એમ થયું કે મારે કેમ મારા વાઇસ ચાન્સલરને સમજાવું કે હું ગેરેજનો માલિક નથી હું યુજીસીની એકેડેમિક સ્ટાફ કોલેજનો ડાયરેક્ટર છું પછી જ્યારે બહુ વખત પછી ખ્યાલ આવ્યો ત્યારે ખબર પડી કે આ અધ્યાપકો સામે આવે છે ને એ કોઈ બગડી ગયેલી ગાડીથી વધુ કાંઈ છે નહીં એટલે મને જે પછી સમજાણું એ એમને પહેલાં સમજાઈ ગયેલું હતું મને બરાબર યાદ છે કે જ્યારે નેક જે બહુ મોટું નાક ગણાય એ પહેલી વખત ગુજરાતમાં જ્યારે કોઈ પહેલ નહોતું કરતું નેકમાં જવાનું ત્યારે કનુભાઈએ પહેલ કરાવી અમારી યુનિવર્સિટી લગભગ દોઢથી બે મહિના સુધી ચોવીસ કલાક જાગી છે અને યુનિવર્સિટીનું ચારસો એકરનું કેમ્પસ ચોવીસ કલાક લાઇટ બળતી હોય અને બધા ખભે ખબ્બા મિલાવીને કામ કરતા હોય અને પહેલી વખત ગુજરાતની અંદર ફોર સ્ટાર યુનિવર્સિટીનું સ્ટેટસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યું હજી પણ એમાં નોંધવા જેવો મુદ્દો એ કે આખા રિપોર્ટની અંદર આખી કમિટીએ એક આખો ચેપ્ટર કનુભાઈ માવાણી વિશે લખ્યું જે કનુભાઈ માવાણીએ કમિટી સાથે સાવદેશી અંગ્રેજીમાં બધી વાતો કરી સાવદેશી અમને બધાને એમ હતું કે આ બધા જ ઇંગ્લિશ સ્પીકિંગ આખી કમિટી છે સાત આઠ જણાની બટ દે વેર સોટ વિથ ધ ઓફ અવર વાઇસ ચાન્સેલર એને એક આખું ચેપ્ટર કનુભાઈ વિશે લખ્યું જો આ દેશ લાલુ પ્રસાદ યાદવની કાર્ય રીતિને આઈએમએ ની અંદર કેસ સ્ટડી બનાવી શકતું હોય તો પહેલાં તો એણે કનુભાઈ માવાણીની કાર્યરીતિને કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરવા જેવો છે હું તમને ગેરંટી મારીને કહું સાહેબ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આર્થિક વ્યવસ્થાપન ઉચ્ચ શિક્ષણની અંદર કેવી રીતે થઈ શકે એના માટે હજી કોઈના ત્રણ દિવસના ટ્રેનિંગ ગોઠવવા હોય તો એકમાત્ર કનુભાઈએ જે કામ કર્યું એ રીતે બધાને સમજાવી શકાય એમ છે મને બરાબર યાદ છે કે તમે ઘણી વખત સ્ટૂલ ઉપર ચડીને ખિલ્લી મારતા વાઇસ ચાન્સેલરને જુઓ અમે બધા જઈને અચકી જઈએ પણ એ ખીલ્લી મારતા હોય અને નીચે ઓલા પટાવાળાને સમજાવતા હોય કે ખીલ્લી આમ મરાય આ વાત કદાચ હું અત્યારના તમને કરું તો તમને ખૂબ નવીન લાગે કે આવું બને અમારી અંદર પડેલી શક્તિને કોઈએ જો ઉજાગર કરી હોય અમારા જેવા કેટલાયની અંદર જે શક્તિ પડી હોય એને ઉજાગર કરી હોય તો એ કનુભાઈએ કરી છે અને એટલા માટે હું હોંશથી આવ્યો એમ મેં કહ્યું મારા મારા બહુ નજીકના સ્વજનને મેં ગુમાવે વીસ દિવસ જ થયા છે છતાં હું એટલા માટે આવ્યો છું કે એનાથી એ બહુ મોટા મારા કુટુંબના વડીલનું આજે સન્માન થઈ રહ્યું છે તમે જે રીતે કાર્યક્રમ યોજ્યો છે એના ઉપરથી તો મને એવું લાગે છે કે આ કનુભાઈનું અને પ્રભાબેનનું જીવતે જગત્યું આજે થઈ ગયું છે મેં તો કનુભાઈને પ્રભાબેનને પ્રણામ કરી અને એક નાનકડો દીવો ભેટ આપીને એમ કહ્યું કે આ દીવો પંચોતેર વર્ષે આપું છું સો વર્ષ સુધી એમાં તમે દીવો કરજો સોમાં વર્ષ અમે બધા આવશું અને આ સભાખંડની અંદર ફરી એકવાર એક સમારંભ કરશું કે જ્યારે તમે શતાબ્દીને ટચ કરી રહ્યા હશો મિત્રો મારે જાજો સમય લેવો નથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉક્ટર અનામિક શાહ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના એક સદસ્યના નાતે હું ગુજરાત વિદ્યાપીઠની હાજરી આજના કાર્યક્રમમાં પુરાવું છું એમનો મને સંદેશો છે કે તમે ખાસ એ વાત કરજો કારણ કે આજે અનામિક જે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર છે એ અનામિકને ઠમઠોરીને ઘડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ કનુભાઈએ કરેલું છે મારી વાતને સમાપન તરફ લઈ જાઉં મેં જે લેખ લખ્યો છે એનું એક ટાઇટલ એવું આપ્યું છે શિક્ષણ જગતનું જમણું ખિસ્સું કનુભાઈ માવાણી સામાન્ય રીતે આપણા આપણી સિલાઈમાં ક્યાંય જમણું ખિસ્સું હોતું નથી આપણા શર્ટમાં હંમેશા ડાબા ખિસ્સા હોય છે ડાબું હૃદય ઉપર છે ખરેખર હૃદય પ્રોટેક્ટ થાય એટલા માટે હોય છે જો કે હવે એમાં આપણે મોબાઈલ રાખીને હૃદયને હેરાન કરતા હોઈએ છીએ પણ જે સામાન્ય રીતે ન હોય એવું કોઈ ખિસ્સું હોય તો એ જમણું ખિસ્સું છે અને શિક્ષણ જગતના જમણા ખિસ્સાના પંચોતેર વર્ષે મારે કનુભાઈ માવાણીના જો પંચામૃતની વાત કરવી હોય તો હું સ્પષ્ટ રીતે કહું કે કોઠાસૂજનો ક કનુભાઈ માટે કોઠાસૂજનો અનહદ કોઠાસૂજ અનહદ કોઠાસૂજ અને એ કોઠાસૂઝ એટલે કેવી કોઠાસૂજ કે જેના ઉપર ઇન્કવાયરી કમિટી નિમાય અને જે વાઇસ ચાન્સેલર પર છોડીને સુરત આવે અને એ સુરતમાં ચૂંટણી લડે અને ત્યારે એને એમ કહેવામાં આવે કે તમારી મેયર પદ બનવાની ઉદ્ઘોષણા સાથે ચૂંટણી લડો અને એ માણસ ફરીવાર અહીંયા અઢી વર્ષ મેયર તરીકે આવે એવી કોઠા સૂજ આ કોઠા સૂજનો ક હંમેશા નૂતન વિચાર નવો જે કાંઈ હોય એનું હંમેશા સ્વાગત કરવાનું બહુ સારામાં સારી વાત જો કનુભાઈ પાસે હોય તો કામ કરનારને ઓળખી શકે એનો વાંસો થાબડી શકે અને બીજું સાવ નકામા કચરા જેવા માણસોને પણ ઓળખી શકે અને એને યાદ કરાવે કે તું કચરો છો અત્યારના તો કચરા ઘરે ઘરેથી ભેગા કરવાનું અભિયાન ચાલે છે પછી એમાં જુદું પાડીને આપવાનું કે આ સૂકો કચરો ને આ ભીનો કચરો અને પછી એનું રિસાયકલિંગ કરવાનું ને એ તમને પાછો આપે છે અત્યારે પદ ઉપર આવા બધા રીસાયકલ કરેલા સૂકા અને ભીના કચરાઓ આવે છે હંમેશા નૂતન વિચાર એક અનુભાઈનો બીજો શબ્દ માવાણી શબ્દ લો તો એટલી બધી માવજત કરે મારે નહીં કહેવું જોઈએ મારી અંગત વાત છે છતાં પરિવાર સાથેનો નાતો એમણે એસ્ટાબ્લિશ કર્યો મારી એક સાથે નહીં કોઈ પણ સાથે તમે સૌરાષ્ટ્રના છ વર્ષમાં કોઈ પણ પૂછો એટલે એમ કે કનુભાઈ સાથે અમારે કૌટુંબિક નાતો છે પહેલો અને ત્રીજો શનિ રવિ રજા હોય અમારા કુલપતિઓ સામાન્ય રીતે આવે ત્યારે એને બંગલો અને ગાડી બહુ ગમતા હોય છે ઘણા લોકો તો એટલા માટે જ કુલપતિ થતા હોય છે ઘણા મિનિસ્ટર એટલા માટે થતા હોય એવું નથી કંઈક કુલપતિ થાય એટલા કંઈક કુલપતિ ઉપર આપણે તૂટી પડવાની જરૂર નથી ઘણા મિનિસ્ટર એટલા માટે થાય કારણ કે લાલ લાઈટ હોય ઉતરીએ ત્યારે બે જણા બાયણું ખોલી દે હવે ઘરમાં અમથા જાય તો કોઈ સામે ન આવતું હોય તે ઉતરો ત્યારે બારણું ખોલી દે આવી જાઓ જલાલી વગર વગરની કોણ આપે તમને અને કાંઈ નહીં તમારે બીજું કરવાનું જ નહીં ત્રણ જણાને હાચવો અને ત્રણનું કામ કરો એટલે તમારા ત્રણ વર્ષ પૂરા પણ માવજત એટલે કેવી મને બરાબર યાદ છે કે મારા દીકરાનું લગ્ન હતું અને લગ્નમાં એને બહુ જ એવું કારણ કે વિદ્યાર્થી હતો એમ બી એનો કનુભાઈ વખતમાં અને એણે કનુભાઈને જઈને કહ્યું કે મારું મેરેજ છે તો કે પહેલાં શનિ રવિમાં છે કે ત્રીજા શનિ રવિમાં છે તો એણે કીધું કે પહેલાં શનિ રવિમાં છે તો કે ચાલ આ વખતે સુરત નહીં જાઉં અને તારા લગ્નમાં હાજર રહીશ મહિનામાં બે જ વખત સુરત આવે ટ્રેનમાં બેસીને આવે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની ગાડી તમારા સુરતના પાગરમાં કોઈથી દાખલ નથી થઈ સાહેબ એ ટ્રેનમાં બેસી ના આવે એના પીએ જઈને પહેલી વખત ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી તેણે કીધું કેમ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી ભાઈ તો કે સાહેબ તમને ફર્સ્ટ ક્લાસ મળે તો કે ના મળે જે હોય એ મને તું સાદા સ્લીપર ક્લાસની કરાવી દે એમાં બેસવાની મજા આવશે અને એ પહેલો શનિ રવિ હું છે તો ચાલ અત્યારથી લખી લઉં ખિસ્સામાંથી ડાયરી કાઢી લખી લીધું અને સાડા ત્રણ મહિના પછી જે લગ્નનો પહેલો શનિ રવિ આવ્યો ત્યારે કનુભાઈ અને પ્રભાબેન એમાં હાજર હતા આ ચાયત રાખવાનું કામ આ માવજત કરવાનું કામ જે કરે એને માવાણી કહેવાય છે માવાણી એટલે વા આવે એટલે વાણી આવે બોલવામાં બહુ જોરદાર છે કનુભાઈ પ્યોર કાઠિયાવાડી છે અને સુરતી છે કેવું હોય તો કહી દે એમાં કાંઈ બાકી ન રાખે મારી હાજરીમાં એ વખતના મિનિસ્ટરોને એણે ફોન ઉપર ખખડાવ્યા છે એ મેં સાંભળ્યું છે અને એ વખતના ધુરંધર કહેવાતા મિનિસ્ટરને યુનિવર્સિટીના પ્રાંગણમાં એણે દાખલ નથી થવા દીધા એનો પણ હું સાક્ષી છું પણ બહુ આદરથી બહુ પ્રેમથી હસતાં હસતાં કહી દે આમાં તમારે પડાય નહીં હવે તમે વિચાર કરો કોઈ શિક્ષણ મંત્રીને એમ કે તમારે આમાં પડાય નહીં તો શિક્ષણ મંત્રીનું થાય શું અને એ કહી શકે એટલે આપણે જેને કહીએ ને કે કાવા દાવાનો માણસ નહીં પણ માવજતનો માણસ વિચારનો માણસ વાણીનો માણસ અને છેલ્લો અણ અણ કોઈનો નહીં છતાંય કોઈની ભેગા જઈને બેસે એવા નહીં પોતાનું પોત પકડી રાખે એવો માણસ આવા અમારા કનુભાઈ અમારા કનુભાઈ હું અમારા એટલા માટે બોલું છું કે અમને છ વર્ષ સુધી જેણે હથેળીમાં ઊંચક્યા છે એવા અમારા કનુભાઈ અમને છ વર્ષ સુધી એટલા બધા વાલ કર્યા છે કે એના ગયા પછી બે હજાર ચારમાં છોડી દીધા પછી આજે પણ ત્યાં બેસે તે માણસ કનુભાઈને યાદ કર્યા વગર બેસી શકતો નથી એવા અમારા કનુભાઈ એટલે નીતિનભાઈ આજે અહીંયા આવ્યા છે ત્યાં બેસે એ વિચારે એના મનમાં બે ભીતિ હોય એક મારો માઇલ્સ્ટોન કોણ છે કનુભાઈ માવાણી છે પહોંચાશે કે નહીં પહોંચાય એની ચિંતા હોય એવા કનુભાઈના સમારંભમાં તમે આટલો સુંદર કાર્યક્રમ કર્યો સંજયભાઈ એટલે અમે બધા તો ગદગદ છીએ મને તો એનો ખૂબ આનંદ છે કે સુરત ધારે તે કરવા ટેવાયેલું છે મેં અગાઉ આવ્યો ત્યારે આ જ સભાખંડમાં કહ્યું હતું કે સુરત ચિલ્લો ચાતરનારું છે માંડવા પણ નીચે પૈડા નાખીને ચલાવે એવું આ સુરત છે તડકો લાગે તો માંડવો ભેગો ભેગો ખસે એવું આ સુરતમાં પણ મેં સાંભળ્યું અને જોયું છે આખા જગતમાં લોકો વાત કરે કે આ માંડવો ભેગો ફરે પણ બધા આવું વિચિત્ર તો હોય ત્યારે સમજે કે આ લાગે છે એ સુરતનું હોવું જોઈએ પણ આજનો ભવ્ય સમારંભે તમે સુરતની મૂર્તનું સન્માન કર્યું એ અતિભવ્ય સમારંભને હું મારા વંદન વ્યક્ત કરું છું મારાથી કાંઈ વિશેષ બોલાઈ ગયું નથી અને બોલાઈ ગયું હોય તો હું કનુભાઈની જ અડામાં કહીશ કે એમાં કોઈની માફી માગવાની જરૂર નથી બધા મનમાં જાણે છે કે જે બોલાણું તે ભલે હળવું બોલ્યું તો સારું હતું પણ હાળો બોલ્યો છે એ સાચું બોલ્યો છે ફરી એકવાર વલ્લભભાઈથી લઈને બધા આપણે પ્રાર્થના કરીએ કે કનુભાઈના સો વર્ષ ઉજવવા માટે આપણે અહીંયા પાછા મળીએ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને સુરતને ફરી એકવાર સલામ કરું છું